ઉત્તર ગુજરાતના ખેલાડીઓ માટે ખૂબ સારા સમાચાર કહી શકાય. મહેસાણામાં ઉત્તર ગુજરાતનું સૌથી મોટું અને સૌથી પહેલું સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું છે. રૂપિયા 11 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ સ્ટેડિયમને સરદાર પટેલ સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું છે. 24,100 ચોરસ મીટર કુલ ક્ષેત્રફળ ધરાવતું આ સ્ટેડિયમ કે જેમાં 5,000 જેટલા પ્રેક્ષકો બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે મેચિસ અને ટેનિસ જે બોલ છે તે બંને બોલ ઉપર ક્રિકેટ મેચ રમાઈ શકે તે માટે 5 અલગ અલગ પીચ તૈયાર કરવામાં આવી છે. સાથે સાથે બાસ્કેટબોલ સહિતની પણ રમતો આ સ્થળે રમાઈ શકે તે પ્રકારની નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. આ ગ્રાઉન્ડનું સંચાલન નગરપાલિકા દ્વારા થવાનું છે. સાથે સાથે જે ઉત્તર ગુજરાત અને મહેસાણાના જે ખેલાડીઓને મેચ રમવા કે પ્રેક્ટિસ કરવા માટે બહાર જવું પડતું હતું તેમને હવે મહેસાણામાં જ આ જે લાભ મળવા જઈ રહ્યો છે. આપણી સાથે મહેસાણા નગરપાલિકાના કોર્પોરેટર સંજય બ્રહ્મભટ્ટ છે, તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ. સંજયભાઈ, આ ગ્રાઉન્ડથી શું મહેસાણાને શું ફાયદો થશે? આ ગ્રાઉન્ડ મહેસાણાને જે ખેલાડીઓ જે ખુલ્લા ગ્રાઉન્ડ આજ મહેસાણામાં જિલ્લામાં એક પણ આવું ગ્રાઉન્ડ નહોતું એ સ્વપ્ન આજે અમારા પૂર્વ નાયબ મુખ્યમંત્રી એવા નીતિનભાઈ પટેલ સાહેબે પૂરું કરેલ છે. 11 કરોડના ખર્ચે જે ગ્રાઉન્ડને સ્ટેડિયમ બન્યું છે તો મહેસાણામાં સારા સારા ખેલાડીઓ અહીંયા રમીને પ્રેક્ટિસ કરીને અને રણજીત પણ રમી શકે એ ટાઈપનું ગ્રાઉન્ડ ઊભું કરવામાં આવ્યું છે. લાભ ઘણો બધો લાભ મળશે અહીંયા ગ્રાઉન્ડ ઉપરથી. તો મહેસાણામાં ગ્રાઉન્ડ નહીં હોવાને કારણે ખેલાડીઓએ પ્રેક્ટિસ માટે કે મેચ રમવા માટે અન્ય સ્થળે જવું પડતું હતું, પરંતુ હવે મહેસાણા નગરપાલિકા દ્વારા મહેસાણામાં પ્રકારની ઉત્તર ગુજરાતની પ્રથમ સુવિધા ઊભી કરવામાં આવી છે, જેને કારણે હવે મહેસાણાના ખેલાડીઓ ઘર આંગણે ક્રિકેટ રમી શકશે અને અન્ય રમતો પોતાના ગ્રાઉન્ડમાં રમી શકશે. સાથે સાથે પાર્કિંગની પણ વ્યવસ્થા છે, જેને લઈને ખેલાડીઓ માટે ખૂબ રાહતના સમાચાર મહેસાણા નગરપાલિકાએ આપ્યા છે. કમલેશ રાવલ, VTV મહેસાણા.